સુરતના રાદેર વિસ્તારના પાટીદાર આગેવાન દુર્ભળ પટેલ આત્મહત્યા કેસમાં પકડાયેલા રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સાવાનીને માંડવી કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં 19 તારીખથી 23 તારીખ સુધીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. સુરતના રાંદેર વિસ્તારના દુર્લભ પટેલના આત્મહત્યા મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે 11 પૈકી 2 આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા હતા. આત્મહત્યા દૃષ્પેનના અંગે મુખ્ય સૂત્રધાર સ્ટાર ગ્રુપનો માલિક કિશોર કોશિયા, રાંદેર PI લક્ષ્મણ બોડાણા સહિત 11 સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણી નામના 2 આરોપીની ધરપકડ બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માંડવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં હજુ પણ અન્ય આરોપીઓ ફરાર હોય તેમજ કરોડોની જમીનનો મામલો હોય, આર્થિક લેવડદેવડ કોની સાથે થઈ, જમીન સોદામાં કોને કોને મદદકારી કરી, દુર્લભ પટેલના ધમકાવામાં સાથે કોની મદદ હતી, અન્ય આરોપીઓની ઓળખ સહિતના વિવિધ મુદ્દે દલીલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા, જે પૈકી નામદાર કોર્ટ દ્વારા 23 તારીખ સુધી એટલે કે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે હજુ સમગ્ર મામલે કિશોર કોશિયા, રાંદેર PI બોડાણા સહિતના આરોપીઓ ફરાર છે. તમામ આરોપીઓ પૈકી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કાયદાના જાણકાર હોય બચવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, જ્યારે કેટલાક આરોપીઓમાં મોટા માથાઓનો સમાવેશ થાય છે જેમને પકડવું પોલીસ માટે મુશ્કેલ બની ગયું છે. કનૈયા નારોલા તો વિદેશી ભાગી ગયો હોવાનું પણ જાણકારી છે. ઘટનાના દિવસો વીતી જવા છતાં પણ પોલીસે આરોપીને પકડી નહીં શકતા આરોપીઓ છટકબારી શોધી રહ્યા છે. ધર્મેશ પટેલ, ZSTV માંડવી.